नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। આણંદ ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી। અમૂલ ડેરી ખેડા ખાતે યોજાયેલ સભાસદોની મીટિંગમાં અઢી દાયકા પછી ભાજપાનો ભગવો લહેરાયો। થોડા સમય પહેલા કોંગ્રેસના 9 જેટલા સભ્યોએ ભગવો ધારણ કર્યો હતો, જેને લઈ આણંદ ખેડા દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપનો ભગવો લહેરાયો। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ તથા કોપર ટ્યુબના ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી કંપની મેટ ટ્યુબ કોપર ઇન્ડિયા પ્રા લિમિટેડ વચ્ચે સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં એર કન્ડિશનિંગ રેફ્રિજરેશન માટે ફિક્સ્ડ જનરેશન કોપર ટ્યુબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો, એમએલયુ સંપન્ન થયા હતા। આ પ્રસંગે હર્ષ સંઘવી, બળવંતસિંહ રાજપૂત અને નરહીન અમીન ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ બાગલાની બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પદે વરણી થતા આજરોજ તેઓ મિત્ર પરિવાર સાથે આદ્યશક્તિમાં અંબાના ધામમાં દર્શનાર્થે પહોંચ્યા અને જિલ્લાના ઉત્કૃષ્ટ માટે માં અંબેને પ્રાર્થના કરી। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। લાકડી ખાતે રાજરત્ન ભીમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રોહિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજાયો, જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહી અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની શુભકામનાઓ પાઠવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, પોતાને મળેલી ભેટ સોગાદની કરાશે હરાજી। આ હરાજીમાંથી ઉત્પન્ન થનાર નાણાં દીકરાઓની દીકરીઓના અભ્યાસ માટે વપરાશે। સચિવાલયમાં કામ કરતા વર્ગ 4 કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે અપાશે નાણાં। મુખ્યમંત્રીએ તોશખાનાની ભેટ સોગાદનો સર્વે કરતા અધિકારીઓને આપી સૂચના। જોવા જઈએ તો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રણાલી શરૂ કરી હતી, જેને તેમના પછીના તમામ મુખ્યમંત્રીઓ જાળવી રાખી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ મોંઘવારીનો સતત વધારો થઈ રહ્યો છે। સામાન્ય જનતા માટે હવે જીવન જરૂરિયાત ચીજો માટે પણ ભાવ વધતા મુશ્કેલી ઊભી થઈ છે। આ વચ્ચે ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। સિંગ તેલના ભાવમાં ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે। આ મુજબ હવે સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવ, જે પહેલા ભાવ 2770 હતા, તે વધીને 2820 થઈ ગયા છે। બીજી તરફ મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થઈ રહ્યું છે। સિંગ તેલના ભાવમાં ડબ્બામાં રૂપિયાનો 50નો વધારો ઝીંકાયો। જોકે સિંગ તેલ સિવાય અન્ય તેલોમાં ભાવમાં હાલ તો કોઈ ફેરફાર થયો નથી। અન્ય તેલની વાત કરીએ તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1940 થી 1990 રૂપિયા ચાલી રહ્યા છે।